નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો હું આશા રાખું છું કે દરેક ભાઈ બહેનો આનંદમાં હશે કારણ કે બિન સચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાઈ ચૂકી છે અને બિન સચિવાલય ક્લાર્કનું મિત્રો મેરિટ કેટલું રહેશે તે આ વિડીયોમાં જોવાના છીએ કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા હતા કે સર બિન સચિવાલય ક્લાર્કનું મેરિટ કેટલું રહેશે તો આજે મિત્રો અમે એક સર્વે દ્વારા આજે આપણી સમક્ષ એક બિન સચિવાલય ક્લાકનું મેરિટ કેટલું રહેશે તે રજૂ કરવાના છીએ બિનસચિવાલય ક્લાકનું મેરિટનું વાત કરતાં પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા તો પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે તો જોઈએ મિત્રો બિનસચિવાલય ક્લાકનું લેખિત પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે વાત કરીએ મિત્રો બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તો બિનસચિવાલય ક્લાકની લેખિત પરીક્ષાનું પેપર જોઈએ તો ઘણું સહેલું આમ જોઈએ તો ઘણું સહેલું અને ઘણા વિદ્યાર્થીને અઘરું પણ લાગ્યું અને પેપર મિત્રો લાંબુ હતું તેવા દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો કહી રહ્યા છે આમ તો મિત્રો એ ઉપરથી એવું લાગે છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોને જે હોશિયાર હતા વિદ્યાર્થી ભાઈ બહેનો જેણે ફૂલ પ્રિપેરેશન કરી હતી તેણે તો લગભગ બહુ સાચા પ્રશ્નો પડે તે રીતના ટીક કર્યા છે વધારે પડતા ધારો કે એકસો પચાસ એકસો સાહીઠની આજુબાજુ ટીક કરેલા છે પણ જે ભાઈ બહેનોને ઘણા ભાઈ બહેનોએ એકસો સુધી પણ ટીક કરેલા છે તો મિત્રો આ એક અમારા બિન્સ અમારા જે મિશન જગ્યાની જે ચેનલ છે એના પોલ દ્વારા સર્વે પ્રમાણે બિન્સ સચિવાલય કલાકનું મેરીટ કેટલું રહેશે તો વાત એમ છે કે મિત્રો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ લેખિત પરીક્ષા જ્યારે દેતા હતા ત્યારે એવું જણાતું હતું કે આ પ્રશ્ન સાચો પડશે એટલે કે તેને ટીક કરી નાખેલો છે ત્યારબાદ તેને એ પ્રશ્ન ખોટો પડેલો છે એટલે કે માઇનસ માર્ક થયા છે ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો એવા પણ છે કે જેને એક્ઝેક્ટ નેવું તો નેવું જ અટેમ કરેલા છે અને બાકીના બધામાં ઈ કરેલો છે તો તે વ્યક્તિને ખબર છે કે મારે નેવું અટેમ કરેલા છે તો એ વ્યક્તિને નેવું અટેમ માર્ક છે અને ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનોએ વધારે માર્ક વધારે ટીક કરેલા છે તો તેને કારણે તેને માઇનસ માર્ક થઈને નેવું નીચે પણ મિત્રો આવી જાય છે એટલે કે પરીક્ષામાં એવું જણાતું હતું કે આ પ્રશ્નોનો જવાબ મને સાચો છે સાચો પડશે પણ જ્યારે પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ ઉપર આવેલી ત્યાર પછી જેણે પેપર સોલ્વ કરેલું ત્યારે તેના માર્ક વધુ માઇનસ થયા છે તો આ સર્વેના આધારે એવું નીકળે છે કે મિત્રો અને અમારા પોલ પ્રમાણે એવું જણાય છે કે ભાઈઓ માટે જે મેરિટ છે બિનસચિવાલય કલાકનું બિનસચિવાલય કલાકનું ભાઈઓ માટે લેખિત પરીક્ષાનો મેરિટ જે છે મિત્રો એ સોની આજુબાજુ રહેવાની શક્યતા પૂરી છે અને બહેનો માટે જે છે મિત્રો તો બહેનો માટે નેવુંની આસપાસ બિનસચિવાલય કલાકની લેખિત પરીક્ષાનું મેરિટ અટકશે અને મિત્રો ખાસ જણાવીએ કે કમેન્ટમાં એવું ન જણાવતા કે કેટેગરી વાઇઝ મિત્રો કેટેગરી વાઇઝ નથી પણ આ ઓવરઓલ મેરિટ છે મિત્રો ભાઈઓ માટે સોની આજુબાજુ મિત્રો મેરિટ રહેવાની શક્યતા છે અને બહેનો માટે દસ માર્ક ઓછા એટલે કે નેવુંની આસપાસ મેરિટ રહેશે જે ભાઈ બહેનને એકસો એક માર્ક થતા હોય તે કોમ્પ્યુટરની ટેસ્ટ ચાલુ કરી દેજો કોમ્પ્યુટરની પ્રિપેરેશન કરવાની ચાલુ કરી દેજો અને જે બહેનો અને મિત્રો નેવું જે છે નેવું અપ થતા હોય અથવા તો નેવુંની થોડાક એક બે માર્ક ઓછા હોય તો પણ મિત્રો તમે કોમ્પ્યુટરની પ્રિપેરેશન ચાલુ કરી દેજો તો મિત્રો આ સર્વે પ્રમાણે અમારી ચેનલ દ્વારા મિત્રો ભાઈઓ માટે સોની આજુબાજુ મેરિટ રહેવાની શક્યતા છે અને બહેનો માટે નેવુંની આસપાસ મિત્રો મેરિટ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો ધન્યવાદ